नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आज तारीख 24 ऑक्टोबर 2022 दिवाळीनु पर्व, दिवाळीना पर्वनी आप सौ मित्रों ने शुभकामना। साथे अत्यारे जे सीतरांग वावाजोडुं छे ते कई दिशा तरफ आगळ वधवानुं छे, क्यां पहोंच्युं छे, कया विस्तारोमां दिवाळीना पर्वमां पण वरसादनी आगाही तेमज वावाजोडानी शक्यता रहेली छे, ते विस्तारोनी माहिती मेळवीए। आवतीकाले कोलकाता तेमज ओडिशा सहित घणा बधा सहराज्योनी अंदर भारे वरसादी माहोल जोवा मळे तेवी शक्यताओ छे। सरकार पण एलर्ट छे, तमाम विभागोने एलर्ट आपी देवामां आव्युं छे। सरकारी कर्मचारीओनी पण रजा रद्द करवामां आवी छे। जोईए संपूर्ण अपडेट, चेनल मां नवा हो तो सब्सक्राइब करी लेजो। खास करीने पवननी झड़प आपणे जोवानी छे, जेमां कोलकाता आजूबाजु 52 किलोमीटर प्रति कलाक, तेमज बांग्लादेश आजूबाजु 60 किलोमीटर प्रति कलाक अने दुर्गापुर आजूबाजु 40 किलोमीटर प्रति कलाक सुधीनी पवननी झड़प जोवा मळे छे। जोईए आगामी सिस्टम कई रीते आगळ वधशे। तो आ सिस्टम आवतीकाले 25 તારીખમાં ઢાકા આજુબાજુ પહોંચશે, તેમજ ભુવનેશ્વર, કોલકાતા, ધનબાદ આજુબાજુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ મણિપુર સહિત મોટાભાગના વિસ્તારોમાં અસર કરે તેવી શક્યતાઓ છે। 25 તારીખની આ અપડેટ છે, જેમાં સિસ્ટમ બાંગ્લાદેશથી આગળ વધી ઢાકાથી આગળ વધી અને દિબ્રુગઢ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આપ જોઈ શકો છો સિસ્ટમનો લાઈવ ટ્રેક। હવે જોઈએ વરસાદની અપડેટ। અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને રાજશાહી, કોલકાતા, ખુલના તેમજ ઘણા બધા વિસ્તારો, પશ્ચિમ બંગાળ, ઓડિશા આજુબાજુના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। બાંગ્લાદેશ આજુબાજુ અને કેટલાક એવા વિસ્તારો છે જેમાં 100 mm કરતાં પણ વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આગામી ઓક્ટોબરના અંત સુધીમાં કોઈ સિસ્ટમ આવવાની નથી, પરંતુ આગામી સમયમાં નવેમ્બરની અંદર એક માવઠું 5 નવેમ્બરથી લઈ 15 નવેમ્બર સુધીમાં થાય તેવી શક્યતાઓ રહેલી છે। તો ખેડૂત મિત્રો, આ હતી મહત્વની અપડેટ। ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમામ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહો ઓનલી ખેડૂત હેલ્પ યુટ્યુબ ચેનલ।